मुंद्रा તાલુકાના પત્રી ગામે ખનીજ ચોરીનો ખાણ ખનીજ ખાતાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે તદ્દન ખોટું છે તેવું જણાવતા ગામના યુવા અગ્રણી નંદલાલ આહીર હું આહીર નંદવીર અમે આજે અંજાર ખનીજ વિભાગે અરજી આપેલી છે કે પત્રીમાં લીજ સંચાલન એક હું જ કરું છું પત્રીમાં એક જ લીજ છે અને જે લોકોએ ખોટો આવેદનપત્ર આપ્યો છે બની બેઠેલા આગેવાન હોય એ હકીકતમાં ગામના કંઈ આગેવાન છે જ નહીં અને ચાર જણા જે હાલ્યા જાય અને ખોટા આવેદનપત્ર આપી આવે એ વસ્તુ યોગ્ય નથી તમારા વિરુદ્ધમાં શું એમણે અરજી આપી હતી નામ જો ક્યાંય તમારો ઉલ્લેખ નથી તમે એક અહીંયા લીડ ધારક છો તો શું તમારી ફરિયાદ હતી એ લોકોએ અમારા નામ જો ફરિયાદ નથી આપેલી પણ એનો સીધો આક્ષેપ એક અમારા ઉપર થાય છે મેં અનેકવાર ફરિયાદ કરેલી છે કે મારી ખાણની આજુબાજુ ચોરી થાય છે જેમાં એ લોકો જ ચોરી કરે છે જે લોકો આવેદનપત્ર આપવા ગયા હતા અને એ લોકો અનેક વખત પકડાણા પણ છે એ લોકોની વાહન પણ પકડાણા છે પોતે પણ પકડાણા છે ને જેની અરજીની ઓસી પણ મારી પાસે છે ખનીજ વિભાગમાં મેં જાણ પણ કરે આમાં સાહેબ થાય એવો છે કે ઉડતા ચોર કોતવાળ કો દાટે ચોરી પોતે કરે છે અને પછી પાસે ઉપરથી આવેદનપત્ર આપે છે અમે એ છીએ છે કે આવીને લોકોને પકડો એક વાર જ્યાં થાય છે ચોરી એ જગ્યા હકીકતમાં પકડો આજે અરજી આપી છે એમાં તમે શું રજૂઆત કરી છે અરજી આપી છે સાહેબ અમે એમાં એવી રજૂઆત કરી છે કે એ લોકોને બની બેઠેલા આગેવાનો છે એ લોકો હકીકતમાં કાંઈ છે જ નહીં ખોટે ખોટી આવેદનપત્ર આપે છે એ લોકો અગાઉ પણ એકવાર આરટીઓ ને પણ અમને હેરાન કરેલ અને ખોટી રીતે તંત્રને હેરાન કરવા જ માંગે છે એ લોકો સાહેબ એ લોકોએ મારા ડ્રાઈવરોને ઊભા રાખી ખંડણી ઉગરાવવાની પ્રયાસ કરેલો છે જેની મારી પાસે કોલ રેકોર્ડિંગ પણ છે અમારી ફરિયાદો પણ પોલીસ સ્ટેશનમાં થયેલી છે એ લોકો લૂંટમારનો પણ કેસ એકવાર થયેલો છે અમારે અહીંયા કણે અને એ લોકોનો સાહેબ બન્યા સુધી એટલો જ પ્રયાસ છે કે મારે અહીંયા કણે કોઈ કસ્ટમર ના આવે એ લોકો જેમ બને તેમ ડ્રાઈવરોને ગાડીવાળાને એવી રીતે હેરાનગતિ કરે છે અને એવી રીતે કલણગત કરે છે કે અમારી પાસે કોઈ કસ્ટમર ના આવે અને અમે આર્થિક રીતે પડી ભાંગીએ એમ અમે રાજકીય વગ ધરાવીએ છીએ મારા બેન પેલા સરપંચ હતા હવે એ લોકો ભવિષ્યમાં કોઈ અમારી સાથે ન ઉભરે એવા પ્રયાસો કરે છે ખોટી રીતે અમને હેરાન કરવા માંગે છે હવે તમારી તંત્ર આગળ શું માંગ છે તંત્ર આગળ અમારી એક જ માંગ છે કે જે આવા ખોટા આવેદનપત્ર આપે છે તેના ઉપર યોગ્ય ધ્યાન આપી અને હકીકતમાં જે તપાસ થતી હોય તે કરવામાં આવે એ લોકો હકીકતમાં પોતે ચોર છે એ પોતે અનેકવાર પકડાણા છે તો એના ઉપર ધ્યાન આપવામાં આવે બીજા એ આવેદનમાં સામેલ એવા અકબર જાફર ચાકી જેને વિરુદ્ધ મેં લેન્ડ ગ્રેમિંગનો કેસ કરેલ છે એનો મનદુખ રાખીને એ ભાઈ આવેદનપત્ર આપેલ છે આ રીતે હકીકતમાં આવો કાંઈ ક્યાં ખનીજ ચોરી થતી જ નથી એ પોતે ખનીજ ચોરી કરે છે એને લેન્ડ ગ્રેમિંગ એ પોતે જમીન પચાવી પાડવા માગે છે સરકારશ્રીની 1.5 એકર જેવી જમીન એ લોકો દબાવી છે તે પણ બસ સ્ટેન્ડ ઉપર અને સરકારશ્રીની માલિકીની જમીન એ લોકો દબાવેલી છે અને બીજા પૃથ્વીરાજસિંહ જાડેજા જે અમારા ગામના છે એ બની બેસેલા આગેવાન છે એ હકીકતમાં સાહેબ જો આગેવાન હોય ને તો એને અમારા ગામમાં 3000ની વસ્તી છે 3000માંથી એને ક્યારે 15 મત નથી આવ્યા પૂરા આજ દિવસ સુધી એક પણ ચૂંટણીમાં સરપંચશ્રીજી આવેદનપત્રમાં જ્ઞાતન જેમણેમાં સહી પણ કરેલી છે તેમની એમણે મારી પાસે રીતસરની ખનીની ઉઘરાવવાની પ્રયાસ કરેલો છે એની મારી પાસે કોલ રેકોર્ડિંગ છે 3 પાછળ એ માણસ મારી પાસે 45 રૂપિયા ઉઘરાવવાનો મને ફોન કરેલ છે કે જો તમારે અહીંયાથી રોડ ઉપરથી ગાડીઓ કાઢવી હોય તો 3 પાછળ 45 રૂપિયા તમારે આપવાના થશે તો તેને આપી રોલટી અમે ભરીએ છીએ રોડ ટેક્સ આરટીઓ આપણે ભરે છે તો એને તેને આપવાના છે એ લોકોને અમે કોઈ જાતનો પૈસો આપેલ નથી જેના કારણે એ લોકોએ આ આવેદનપત્ર આપેલ છે અને વાંકીની હદમાં જ લીજ નથી આવતી તો એ લોકોને અમે કાંઈ છે ને આપવાના છે અમારા ગામના ભરતવાલા બરાડિયા બાજુના ગામના સરપંચ ભરતસિંહ અને અકબર જાફર ચાકી એ લોકોનો એવો જ ત્રાસ છે માનસિક રીતે કે માણસને મેન્ટલી આમ સાવ મારી નાખે એ લોકો મેન્ટલી બહુ ત્રાસ આપે છે ને અમે વેપારી લાઇનના માણસ છીએ સાહેબ અમે અમારી રીતે શાંતિ ધંધો કરીએ છીએ અને કાયદેસરનું કામ કરીએ છીએ અને અમને શાંતિ ધંધો કરવા દેતા નથી કોઈ રીતે અને હવે અમને અમારા ઉપર કાંઈ પણ થશે અમને ક્યાં પણ કોઈ રીતે કાંઈ હેરાન કરશે અથવા બીજો કાંઈ પણ અનબનાવ બનશે તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે કારણ કે આ લોકો સાવ હવે છેલ્લી ક્વોલિટી ઉપર આવી ગયા છે એ લોકો કાંઈ પણ કરી શકે છે ક્યારે પણ મારું નામ નીરજ કરછન આયર ગામ પત્રીનો રહેવાસી છું મારી ગાડીઓ લીગલી હાલે છે રોલટી સાથે હોય રહી તો એ પણ ઊભી રખાવે છે અટકાવે છે અહીંયાથી નકાટો ને આમ નકાટો ને તેમ ન કરો ને કોણ અટકાવે છે ગામના જ લોકો છે કોણ છે અમુક છે આવેદન પત્ર આપો એવા જ કે છે બધે અને રાતે ફોન કરે રાતે ધમક્યું દે કે આ કાલે આમ કરશું ને કાલે જલાવી દેશું ને એવી રીતે મારાથી પણ આવી રીતે કરે છે વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ વિરાયતન પોલિટેકનિક વર્લ્ડ ક્લાસ ફેમિલિટી મોડર્ન ક્લાસરૂમ સોલાર એનર્જીથી ચાલતી જોશ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જિમ્નેસ્ટિક ફેમિલિટી અને મોડર્ન ટેકનોલોજીથી સુશોભિત લેબોરેટરી ધરાવતું આ કેમ્પસ હરિપરમથી આવેલું છે જેનું સંચાલન ખૂબ જ આધ્યાત્મિક રીતે ચલાવવામાં આવે છે વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ વિરાયતન પોલિટેકનિક જેના મોબાઈલ નંબર છે
9825372990 and 9825372464.